ડુંગળીના આસમાને પહોંચી ગયેલા ભાવ હવે પેટ્રોલ ડીઝલને વટાવી ડોલરને આંબી ગયા છે. વરસાદ પડતા પાકને નુકસાની થતા ભાવ વધારો થયો છે. કચ્છમાં જરૂરિયાતની સાથે 25% માંગ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, બંગાળ, કાઠિયાવાડમાં વરસાદના કારણે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે, ત્યારે ભાવ આસમાન આંબી ગયા છે. કચ્છમાં રાજકોટ અને ગોંડલથી ડુંગળીનો માલ આવે છે. જરૂરિયાતની સામે 25% જેટલી જ માંગ જોવા મળી રહી છે. અસહ્ય ભાવ વધારાથી લોકો ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે. ગુજરાતમાં હજી 1-2 મહિનો ભાવ વધારો રહેશે, બાદમાં સ્થિરતા આવશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ભુજ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના જથ્થાબંધ વેપારીઓ નેતા જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ તેમજ ભુજ સિટી અને રૂરલના મામલતદારો અને તેમની કચેરીના સ્ટાફે આકસ્મિક ચેકિંગ પણ કર્યું હતું. આકસ્મિક તપાસ દરમિયાન વેપારીઓ પાસે કોઈ બફર સ્ટોક ન હોવાનું બહાર આવ્યું હતું. પેટ્રોલના ભાવને આંબીને 100 રૂપિયાને પાર થઈ ગયેલી ડુંગળીના ભાવને નિયંત્રણમાં લેવા સ્ટોક લિમિટ નક્કી કરાઈ છે, પણ અમુક વેપારીઓ સંગ્રહ કરતા હોવાની વાત પણ સામે આવી છે. ડુંગળીના ભાવને લઈને સોશિયલ મીડિયામાં પણ વિવિધ પોસ્ટ થઈ રહી છે, તો હોટેલ અને નાસ્તાવાળાઓને ત્યાં પણ ડુંગળી જોવા મળતી નથી. ભાવમાં આવેલા એકાએક ઉછાળાને જોતા સામાન્ય વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો છે. શેરીએ શેરી અને તમામ સ્થળોએ ડુંગળીના ભાવોની ચર્ચા ચાલી રહી છે. વેપારીઓ પાસે પણ સ્ટોક છે, પરંતુ ખરીદનાર ઓછા આવી રહ્યા છે, જે હકીકત છે. ભાવ ઘટાડો થાય તેવી માંગ જનતામાંથી ઉઠી છે. રાજેશ ઠક્કર, શ્રી ગણેશ આલુંડા. ડુંગળીનો અત્યારે પોઝિશન છે 65 થી લગાડીને 80 રૂપિયા સુધી. અનાદર વરસાદ, જે 3-4 વખત કમોસમી વરસાદ થઈ એને કારણે નવો પાક ધોવાઈ ગયો. આખા હિન્દુસ્તાનમાં એક મેન તો બંગાળની બાજુ, કલકત્તા બાજુ, એ બધું ધોવાઈ ગયું અને આ બાજુ મહારાષ્ટ્રમાં પણ ધોવાઈ ગયું એને કારણે. અને બધી જગ્યાએ કાઠિયાવાડમાં થોડું ઘણો વરસાદ થયો છે એને કારણે બધી જે પાકો, નવા પાકને જે નુકસાન થયું છે એને કારણે આ ભાવો છે. માલ જ બધા ખરાબ થઈ ગયા છે. પરિસ્થિતિ તો અત્યારે ખપતી 20-25% છે ખાલી. એટલા બધા ભાવ, ઘણા 4 ગણા ભાવ થઈ જાય, 20 રૂપિયા ડુંગળીના જો 80 રૂપિયા ભાવ થઈ જાય તો ખપતી 25% છે અત્યારે. એટલે જે 100 કટા વેચતો હોય અત્યારે 20-25 કટા વેચે છે એમ, એટલે 25% ખપતી થઈ ગયા. ટકાવારીના હિસાબે 25% ખપતી થઈ ગયા. અત્યારે મહિનો દિવસ સુધી જ્યાં નવા પાકોની, નવા પાકો ચાલુ થયા છે, પણ ધીમે ધીમે બધા નવા પાકો આવશે, મહિનો દિવસ લાગશે, જે એકાદ નીકળી જશે. સંગ્રહ કરી ન શકે. આ માલોની વેલિડિટી અઠવાડિયાની છે, વધુમાં વધુ સારો માલ તો અઠવાડિયે રહે, નહીં તો 2-4 દિવસમાં નવી ડુંગળી ખરાબ થઈ જાય. સંગ્રહ કરવાનું કોઈ કારણ, કોઈ પણ પૈસા નાખી દે તો મતલબ કે ખરાબ થઈ જાય ને, રાખે પણ અઠવાડિયા ઉપર ડુંગળી ટકી શકે એમ છે નહીં, તો સંગ્રહ કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો એમ. વરસાદ પહેલા જૂના માલો હતા એ સારા હતા, એના ભાવ 20-25 રૂપિયા કિલોનો ભાવ હતો. એ બધો માલો નવરાત્રી સુધી, દિવાળી સુધી ધીમે ધીમે આવ્યા, બધું પૂરું થઈ ગયું. દિવાળી પછી જે નવા માલો આવે છે એ તો એકદમ પાણી જેવા જ આવે છે, ને પાણી વાળા જ આવે છે. ભેજને કારણે ડુંગળી 2-4 દિવસમાં સડી જાય છે. વધુમાં વધુ વેલિડિટી એના અઠવાડિયા સુધી છે. એમણે હોટલની ડિમાન્ડ તો 10-20% છે ખાલી, કોઈ આપતા જ નથી ડુંગળી ખાવામાં. એને બદલે ગ્રેવીમાં પણ દૂધીને બીજું કંઈ ચલાવી લે છે એમ કહેવાનું. પોસાય નહીં ને આટલા ઘણા ભાવ હોય, 4 ગણા 20 ની જગ્યાએ 80 રૂપિયા કિલોનો ભાવ હોય તો કોઈ વસ્તુ પોસાય નહીં એના કારણે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.